Biji non teh bisa ya. નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ ના હાર કે સ્તંભ ના ઘટકને અન્ય હાર કે સ્તંભ ના અન્ય હાર કે સ્તંભ ના સહ અવયવ વડે ગુણીને ઉમેરતા અથવા તો સરવાળો કરતા સરવાળો કરતા મૂલ્ય શૂન્ય મળે છે દાખલા તરીકે નિશ્ચયકની કોઈ હાર લઈએ એના ઘટકને બીજી કોઈ હારના ઘટકના સહવયવ વડે ગુણીને ઉમેરી તો જવાબ એનો જીરો થાય આગળ એક બીજી નોંધ આપણે જોઈ હતી કે નિશ્ચયકની કોઈ પણ હાર કે કોઈ પણ એક સ્તંભના જે પણ ઘટક હોય એના જ સહવયવ વડે ગુણીને ઉમેરી તો નિશ્ચયકનું મૂલ્ય મળે આ બંને ધ્યાનમાં રાખવાનું જોઈએ કોઈ એક ઉદાહરણ આપણે એક બે એક બે જીરો ચાર ત્રણ બે એક આવો નિશ્ચયક છે ત્રીજી હારના સહવયવો મેળવીએ ત્રીજી હારના સહવયવ જોઈતા હોય તો ત્રણ નો સહવયવ પહેલા આપણે ત્રીજી હારના ઘટક જે છે એના બધાના સહવયવ મેળવી લઈએ તો ત્રણ નો સહવયવ શું થાય તો ત્રણ નો સહવયવ એટલે માઇનસ એક ની ત્રીજી હાર અને પહેલો સ્તંભ ત્રીજી હાર પહેલો સ્તંભ આ દૂર થઈ જાય આ દૂર થઈ જાય બે એક જીરો ચાર એનો ઉપનિશ્ચયક લખવો હોય તો કેટલો થઈ જશે બે ગુણ્યા ચાર આઠ માઇનસ જીરો માઇનસ એક ની પ્લસ ચાર ઘાત એટલે બે કી ઘાત પ્લસ એક આઠ માઇનસ જીરો એટલે આઠ એ જ રીતે બે નો સહવયવ તો બે નો સહવયવ લખતા હોય તો માઇનસ એક ની ત્રીજી હાર અને બીજો સ્તંભ ત્રીજી હાર દૂર કરો બીજો સ્તંભ દૂર કરો એક એક બે ચાર એક ગુણ્યા ચાર એટલે ચાર માઇનસ બે ગુણ્યા એક એટલે બે માઇનસ એક ની પાંચ ઘાત માઇનસ ચાર માઇનસ બે એટલે બે આગળ માઇનસ છે એટલે માઇનસ બે એક નો સહવયવ માઇનસ એક ની આનો સહવયવ શોધવો હોય માઇનસ એક ની ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ ત્રીજી હાર ને ત્રીજા સ્તંભને દૂર કરી એટલે નવ ઉપનિશ્ચયક મળી જાય એક ગુણ્યા જીરો એટલે જીરો નિશાની માઇનસ બે ગુણ્યા બે એટલે ચાર માઇનસ એક ની છ ઘાત પ્લસ થઈ જશે જીરો માઇનસ ચાર ગુણ્યા એક એટલે માઇનસ ચાર તો હવે આપણી પાસે સહવયવ કેના છે ત્રીજી હારના જે ઘટકો છે એના સહવયવો આપણી પાસે છે તો અહીંયા પ્રમેય શું કહે છે કે કોઈ પણ હારને કોઈ પણ હારના ઘટકને અન્ય હારના સહવયવ વડે ગુણાવો એટલે કે પહેલી હારના ઘટકને હું ત્રીજી હારના સહવયવ વડે ગુણાવી ઉમેરી તો જવાબ જીરો થાય બીજી હારના ઘટકને બીજી હારના ઘટકોને અન્ય હાર એટલે કે ત્રીજી હારના કે પહેલી હારના સહવયવ વડે ગુણાવી ઉમેરી તો પણ જવાબ જીરો થાય તો આપણી પાસે ત્રણ બે અને એક તો ત્રણ બે અને એક ના સહવયવ છે જે ત્રીજી હારના સહવયવ ત્રીજી હારના જે ઘટક છે એના સહવયવ કહેવાય જો હું ત્રણ સાથે એનો સહવયવ બે સાથે એનો સહવયવ અને એક સાથે એનો સહવયવ ગુણાવું તો જવાબ નિશ્ચયક મૂલ્ય મળે એટલે કે જે હારના કે જે સ્તંભના ઘટકોને એ જ ઘટકોના સહવયવ સાથે ગુણાવીને ઉમેરી તો નિશ્ચયકનું મૂલ્ય મળે પરંતુ અહીંયા આપણી પાસે ત્રીજી હારના સહ ત્રીજી હારના જે ઘટકો છે એના સહવયવ છે તો આ સહવયવને હું પ્રથમ હારના ઘટકો સાથે ગુણાવું તો પ્રથમ હારના ઘટક એટલે પ્રથમ હારના ઘટકો પ્રથમ હારના ઘટકો સાથે ત્રીજી હારના ઘટકોના સહ અવયવ વડે ગુણાવતા સહ અવયવ વડે
ગુણીને સરવાળો કરતા તો શું બનશે અહીંયા તો પ્રથમ હારના ઘટક લખી દઈએ 1 2 અને 1 તો જે 3 2 અને 1 ના સહવયવો હતા તો 3 નો સહવયવ એક સાથે અનુરૂપ ઘટકો જોવાના 3 નો સહવયવ કેટલો છે 8 તો એક સાથે 8 2 તો 2 છે તો આ 2 નો સહવયવ કેટલો છે -2 અને 1 આ 1 નો સહવયવ કેટલો મળે છે -4 તો આપણે શું લખ્યું છે કે પ્રથમ હારના જે ઘટક છે એને અન્ય હારના સહઅવયવ વડે ગુણાવી અને ઉમેરતા તો 1 2 અને 1 એટલે પ્રથમ હારના ઘટક એને કોણ કેની સાથે ગુણાવ્યા છે ત્રીજી હારના ઘટકોના સહઅવયવ સાથે ગુણાવ્યા છે તો જવાબ શું બને 8 * 1 2 * 4 - 4 * 4 - તો જવાબ શું મળે 0 આ તો આપણે પહેલી હાર છે આ જ રીતે બીજી હારના ઘટકો સાથે જોઈએ આ જ રીતે બીજી હારના ઘટકો માટે તો બીજી હારના ઘટક હું લખી દઉં 2 0 અને 4 તો બીજી હારના ઘટકોને કોના વડે હું ગુણાવું છું અન્ય બીજા સિવાયની પહેલી હારના સહઅવયવ કે ત્રીજી હારના સહઅવયવો વડે ગુણાવતા છે તો ત્રીજી હારના ઘટકના સહઅવયવ છે જ આપણી પાસે 2 0 અને 4 બીજી હારના ઘટક એને હું ગુણાવું છું ત્રીજી હારના ઘટકના સહઅવયવ વડે તો 3 નો સહઅવયવ 8 2 નો સહઅવયવ -2 અને 1 નો સહઅવયવ -4 તો 2 0 4 એ બીજી હારના ઘટક 8 -2 -4 એ ત્રીજી હારના ઘટકના સહઅવયવ તો એટલે કે અન્ય હારના ઘટકના સહઅવયવ છે આ બેને ગુણાવ્યા છે અને ગુણીને ઉમેરો તો 8 2 16 0 સાથે ગુણાય આ -16 તો જવાબ શું મળે 0 એટલે કે બીજી હારના ઘટકને આપણે અન્ય હાર એટલે કે પ્રથમ હારના ઘટકના સહઅવયવ વડે ગુણીને અહીંયા ઉમેરજો તો એ જવાબ 0 થાય બીજી હારના ઘટકને ત્રીજી હારના ઘટકના સહઅવયવ વડે ગુણીને ઉમેરો તો એ જવાબ 0 આવે એટલે કે જો હારનો ઉપયોગ કરતા હોય પહેલી હારના ઘટકનો તો બીજી અને ત્રીજી આ હારના ઘટકના સહઅવયવ વડે ગુણાવીને ઉમેરી તો જવાબ એનો 0 મળે આ જ રીતે સ્તંભ માટે કે પ્રથમ સ્તંભના ઘટકોને બીજા સ્તંભના સહઅવયવ વડે ગુણીને ઉમેરો કે ત્રીજા સ્તંભના સહઅવયવ વડે ગુણીને ઉમેરો તો જવાબ 0 આવે એટલે કે અન્ય હાર કે અન્ય સ્તંભના સહઅવયવ વડે ગુણીને ઉમેરતા હોય તો જવાબ 0 થાય એ જ હાર ના એટલે કે જે પહેલી હાર હોય તો પહેલી હારના જ ઘટકને પ્રથમ હારના જ ઘટકો સાથે પ્રથમ હારના જ ઘટકોના સહઅવયવો સાથે ગુણીને ઉમેરતા હોય તો જવાબ નિશ્ચયકનું મૂલ્ય મળે તો બે વસ્તુ ધ્યાન રાખવાની નિશ્ચયકનું મૂલ્ય ક્યારે મળશે જે હારના ઘટક હોય એ હારના ઘટકના જ સહઅવયવ સાથે ગુણીને ઉમેરો તો એ જ રીતે જે સ્તંભના ઘટક હોય એ સ્તંભના જ ઘટકના સહઅવયવ સાથે ગુણીને ઉમેરો તો જવાબ નિશ્ચયકનું મૂલ્ય મળે 0 ક્યારે મળશે કે પહેલી હાર હોય તો એમાં બીજી હારના ઘટકના સહઅવયવ વડે ગુણીને સરવાળો કરો કે ત્રીજી હારના ઘટકોના સહઅવયવ વડે ગુણીને સરવાળો કરો તો જવાબ 0 થાય આવું અન્ય હાર કે અન્ય સ્તંભ હોય ત્યારે જવાબ 0 થાય તો આના માટે હું એવું લખી શકું આના માટે આપણે તેથી આપણે એવું લખી શકાય કે જો નિશ્ચયક આવો લેવામાં આવે એ 11 એ 12 એ 13 એ 21 એ 22 અને એ 23 એ 31 32 અને 33 આવો જો નિશ્ચયક હોય તો આવા નિશ્ચયક માટે હું આવું લખું છું કે એ 21 એ 22 અને એ 23 પણ સાથે હું અહીંયા આવું લખું છું કે એ 31 એ 32 અને એ 33 અને વચ્ચે સરવાળો કરું તો આનો જવાબ શું થાય એ 21 એ 22 અને એ 23 એટલે શું થયું કહેવાય 21 22 અને એ 23 એટલે કે આ બીજી હારના ઘટક તો બીજી હારના ઘટકોને કોની સાથે ગુણાવ્યા છે તમે ત્રીજી હારના જે ઘટકો છે એના સહઅવયવ સાથે ત્રીજી હારના જે ઘટકો છે એના સહઅવયવ સાથે તો બીજી હારના ઘટકોને અન્ય હારના ઘટકોના સહઅવયવ સાથે ગુણીને ઉમેરતા હોય તો જવાબ શું આવે આનો 0 કારણ કે કેપિટલ એ 31 આનો સહઅવયવ કેપિટલ એ 32 આનો સહઅવયવ
કેપિટલ એ 33 નો સહાવ્ય આ જ રીતે ધારો કે એ 11 પ્લસ સ્તંભની કોઈ ક્રિયા લખીએ તો એના માટે એ 13 પ્લસ એ 23 પ્લસ એ 33 આ શું લખ્યું કહેવાય એ 13 એ 23 અને એ 33 એ 13 23 અને 33 ત્રીજા સ્તંભના ઘટક તો ત્રીજા સ્તંભના ઘટકમાં હું કેપિટલ એ 12 કેપિટલ એ 22 કેપિટલ એ 32 તો કેપિટલ એ 12 એટલે કેપિટલ એ 22 અને 32 કેપિટલ એ 12 એટલે આનો સહાવ્ય એ 22 એટલે આનો સહાવ્ય કેપિટલ એ 32 એટલે આનો સહાવ્ય તો ત્રીજા સ્તંભના દરેક ઘટકને અન્ય સ્તંભના ઘટકોના સહઅવયવ વડે ગુણાવી છે એટલે કે બીજા સ્તંભના જે ઘટક છે એના સહઅવયવ વડે ગુણાવીને સરવાળો કરી છે તો આનો જવાબ પણ શું થશે 0 પરંતુ આની જગ્યાએ જો હું આવું લખું એ 11 પ્લસ એ 12 પ્લસ એ 13 પણ અહીંયા આવું લખવામાં આવે એ 11 એ 12 અને એ 13 તો જવાબ શું 0 થશે 0 નહીં થાય શું થશે કે એ 11 એ 12 અને એ 13 એટલે પહેલી હારના ઘટકો તો એને કેની સાથે ગુણાવ્યા છે એ 11 એ 12 અને એ 13 કેપિટલમાં એટલે આ જ હારના ઘટકો છે એના જ સહઅવયવ વડે આપણે ગુણાવ્યા છે તો આનો જવાબ શું થાય જે પણ નિશ્ચાયકનું મૂલ્ય હોય એ એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય જ d હોય તો d થાય આ જ રીતે સ્તંભ માટે જો લખવું હોય એ 12 એ 22 અને એ 2 એ 32 આવા ધારો કે ઘટક છે આવા ઘટકો છે તો આને હું કેપિટલ એ 12 કેપિટલ એ 22 અને કેપિટલ એ 32 એ 12 એ 22 અને એ 32 12 22 અને 32 એટલે કે બીજા સ્તંભના ઘટક એને કોની સાથે ગુણાવ્યા છે જે બીજા સ્તંભના ઘટકના સહઅવયવ છે એની સાથે આ ઘટક છે તો એનો જ સહઅવયવ છે આ ઘટક એ 22 છે તો એનો જ સહઅવયવ છે આ 32 છે તો એનો જ સહઅવયવ છે તો બીજા સ્તંભના ઘટકને બીજા સ્તંભના ઘટકના જ સહઅવયવ સાથે ગુણીને ઉમેરી છે તો જવાબ શું મળે છે નિશ્ચાયકનું મૂલ્ય મળે એટલે કે d મળે તો 0 ક્યારે મળે અને d ક્યારે મળે એ અગત્યના બંને મુદ્દાઓ છે જોઈએ 22 નું ઉદાહરણ ઉદાહરણ 22 આપેલ નિશ્ચાયક નિશ્ચાયક ની અંદર પ્રથમ હારમાં આપેલ છે 2 માઇનસ 3 5 6 0 4 1 5 માઇનસ 7 આ નિશ્ચાયકના ઘટકોના ઉપનિશ્ચાયક શોધો અને સહઅવયવ શોધો તો આપેલ નિશ્ચાયકના ઘટક એટલે બધા જ ઘટકના ઉપનિશ્ચાયક શોધવાના છે અને સહઅવયવ શોધો તથા ચકાસો કે ચકાસણી શું કરવાની છે એ 11 એ 31 પ્લસ એ 12 એ 32 પ્લસ એ 13 એ 33 બરાબર 0 થાય આવું ચકાસણી કરો તો હવે નિશ્ચાયક આપેલ છે તો એમાં એ 11 કહેવાય પહેલી હારનો પહેલો ઘટક આ પહેલી હારનો બીજો ઘટક અને આ પહેલી હારનો ત્રીજો ઘટક બીજી હારનો પહેલો ઘટક એટલે એ 21 એ 22 અને એ 3 એ 23 એ 31 એ 32 અને એ 33 તો સૌપ્રથમ તો આપણે આપેલ નિશ્ચાયકના બધા જ ઘટકના શું શોધવાના છે ઉપનિશ્ચાયક હવે ઉપનિશ્ચાયકની વ્યાખ્યા ખબર છે તો ઉપનિશ્ચાયક માટે ઉપનિશ્ચાયક હોય તો કેપિટલ એમ વડે એક એક પહેલી હારનો પહેલો ઘટક હોય એનો ઉપનિશ્ચાયક તો પહેલી હારનો પહેલો ઘટક બે આનો ઉપનિશ્ચાયક એટલે પહેલી હાર પહેલો સ્તંભ દૂર કરી દો તો જે વધે
0 4 વધશે 5 માઈનસ 7 જે વધશે ઘટક એને એ જ સ્થિતિમાં રાખીને એનો નિશ્ચાયક લેવાય 0 0 માઈનસ 7 નિશાની માઈનસ 5 ગુણ્યા 4 એટલે માઈનસ 20 હવે દર વખતે આ લખીશ નહીં સમજી જવાનું એ m 12 આ ઘટક થશે પહેલી r નો બીજો સ્તંભ એનો ઉપનિશ્ચાયક તો પહેલી r દૂર કરવાનો બીજો સ્તંભ દૂર કરવાનો તો પહેલી r અને બીજો સ્તંભ દૂર કરો તો 6 4 1 7 વધે 6 ગુણ્યા -7 એટલે -42 નિશાની માઈનસ 1 ગુણ્યા 4 એટલે 4 -46 m 13 પહેલી r નો ત્રીજો સ્તંભ 5 નો ઉપનિશ્ચાયક પહેલી r નો ત્રીજો સ્તંભ પહેલી r દૂર થાય ત્રીજો સ્તંભ દૂર થાય 6 0 1 5 વધે એનો નિશ્ચાયક એટલે કે 6 ગુણ્યા 5 30 માઈનસ 1 ગુણ્યા 0 એટલે 1 જવાબ મળશે 0 m 21 બીજી r નો પહેલા સ્તંભ નો ઉપનિશ્ચાયક તો બીજી r અને પહેલો સ્તંભ 6 6 નો ઉપનિશ્ચાયક 6 બીજી r માં છે આને દૂર કરો પહેલા સ્તંભ માં છે દૂર કરો તો આ ઘટક વધશે -3 5 5 -7 -3 ગુણ્યા -7 એટલે +21 5 ગુણ્યા 5 એટલે 25 21 -25 -4 m 22 બીજી r નો બીજો સ્તંભ બીજી r નો બીજો સ્તંભ એટલે 0 0 નો ઉપનિશ્ચાયક બીજી r દૂર કરો બીજો સ્તંભ દૂર કરો આ ચાર ઘટક વધે એમાં 2 નો ગુણાકાર -7 સાથે એટલે -14 1 નો ગુણાકાર 5 સાથે એટલે -5 નિશાની વચ્ચે માઈનસ હોય એ તો -19 કેપિટલ m 23 બીજી r નો ત્રીજો સ્તંભ બીજી r નો ત્રીજો સ્તંભ એટલે 4 આનો ઉપનિશ્ચાયક આ r દૂર કરો આ સ્તંભ દૂર કરો આ ચાર ઘટક વધે 2 નો ગુણાકાર 5 સાથે એટલે 10 નિશાની માઈનસ 1 નો ગુણાકાર -3 સાથે ના માઈનસ છે એટલે પ્લસ તો 13 એ 31 ત્રીજી r નો પહેલો સ્તંભ ત્રીજી r નો પહેલો સ્તંભ 1 ત્રીજી r દૂર થાય ઉપનિશ્ચાયક શોધવા માટે પહેલો સ્તંભ દૂર થાય આ ચાર ઘટક વધે એમાં આ 2 નો ગુણાકાર એટલે -12 -0 -12 m 32 m 32 એટલે ત્રીજી r નો બીજો સ્તંભ 5 કહેવાય ત્રીજી r દૂર કરો બીજો સ્તંભ દૂર કરો 2 નો ગુણાકાર 4 સાથે એટલે 8 માઈનસ 6 નો ગુણાકાર 5 સાથે એટલે 30 તો -22 સાથે સાથે m 33 ત્રીજી r નો ત્રીજો સ્તંભ એટલે આ ત્રીજી r દૂર કરો ત્રીજો સ્તંભ દૂર કરો તો 2 નો ગુણાકાર 0 સાથે નિશાની માઈનસ 6 નો ગુણાકાર -3 એટલે માઈનસ માઈનસ પ્લસ 18 થઈ જશે આનો જવાબ 18 મળશે આપણે ઉપનિશ્ચાયક શોધી લીધો હવે સહ અવયવ શોધવા હોય એના માટે સહ અવયવને સેના વડે દર્શાવી છે આપણે કેપિટલમાં કેપિટલ એમ હોય તો ઉપનિશ્ચાયક સહ અવયવ હોય તો કેપિટલ એ વડે કેપિટલ એ 11 એટલે આપેલ પ્રથમ ઘટકનો સહ અવયવ કેવી રીતે મળે છે સહ અવયવ શોધવો હોય તો ઈ ઘટકનો ઉપનિશ્ચાયક એને -1 ની i + j વડે ગુણવાનો એ 11 હોય તો -1 ની 1 1 અને આ ઘટકનો ઉપનિશ્ચાયક કયો થાય ઉપનિશ્ચાયક તો -20 છે એ લખી દો -1 ની 2 ઘાત એટલે પ્લસ થઈ જશે ને આ માઈનસ એટલે -20 એ 12 તો -1 ની પહેલી r અને બીજો સ્તંભ એટલે આ ઘટકનો સહ અવયવ શોધવો હોય છે તો -1 ની પહેલી r અને બીજો સ્તંભ ગુણ્યા આનો ઉપનિશ્ચાયક તો એનો ઉપનિશ્ચાયક આપણે મેળવેલો છે કેટલો છે -46 -1 ની 3 ઘાત એટલે આ માઈનસ એટલે +46 એ 13 -1 ની 1 +3 ઘાત ગુણ્યા એ 13 નો ઉપનિશ્ચાયક તો આનો ઉપનિશ્ચાયક આપણે મેળવેલો છે એમ 13 એટલે 30 છે જ -1 ની 4 ઘાત એટલે આ +1 1 ગુણ્યા 30 એટલે 30 એ 21 એ 21 એટલે -1 ની 2 1 ઘાત ગુણ્યા એનો ઉપનિશ્ચાયક 21 એટલે આ તો આનો ઉપનિશ્ચાયક શું છે m 21 -4 -1 ની 3 ઘાત એટલે આ માઈનસ અને આ માઈનસ એટલે +4 એ 22 એ 22 એટલે આ ઉપનિશ્ચાયક બીજી r ના બીજા સ્તંભનો આનો સહ અવયવ શોધવો છે -1 ની 2 +2 ગુણ્યા આ જે હોય એનો ઉપનિશ્ચાયક m 22 એનો ઉપનિશ્ચાયક છે -19
આ પ્લસ 1 થાશે આ માઈનસ 19 એટલે એમ જ a 2 3 માઈનસ 1 ની બીજી r અને ત્રીજો સ્તંભ m 2 3 ની કિંમત મળે છે 13 આ માઈનસ થશે માઈનસ 1 ની 5 ઘાત એટલે અને આ પ્લસ છે એટલે માઈનસ 13 a 3 1 માઈનસ 1 ની 3 વત્તા 1 ઘાત a 3 1 નો ઉપનિશ્ચાયક જે છે એ માઈનસ 12 તો આ પ્લસ અને આ માઈનસ એટલે માઈનસ 12 a 3 2 માઈનસ 1 ની ત્રીજી r અને બીજો સ્તંભ ત્રીજી r અને બીજો સ્તંભ ગુણ્યા a 3 2 એટલે આનો આનો ઉપનિશ્ચાયક m 3 2 આપણે મેળવેલ છે માઈનસ 22 આ માઈનસ 1 ની 5 ઘાત માઈનસ આ માઈનસ છે એટલે પ્લસ 22 a 3 3 માઈનસ 1 ની 3 પ્લસ 3 ગુણ્યા a 3 3 એટલે આ ઘટક આનો ઉપનિશ્ચાયક એનો ઉપનિશ્ચાયક આપણે મેળવેલ છે 18 તો બધા જ ઘટકના આપણે સહ અવયવય મેળવી લીધા છે અને એનો ઉપનિશ્ચાયક મેળવી લીધા છે વધારામાં કંઈક એવો પ્રશ્ન હતો ચકાસણી કરો હવે ચકાસો કે a 1 1 ઇન્ટુ a 3 1 પ્લસ a 1 2 ઇન્ટુ a 3 2 પ્લસ a 1 3 ઇન્ટુ a 3 3 આનો જવાબ 0 થાય એવું ચકાસો તો પહેલા તો a 1 1 a 1 2 અને a 1 3 અને શું કહેવાય 1 1 1 2 અને 1 3 1 1 1 2 અને 1 3 એટલે પહેલી r ના ઘટકો આપેલ છે આ 2 માઈનસ 3 અને 5 આ પહેલી r ના ઘટક આપેલા છે કેપિટલ a 3 1 a 3 2 અને a 3 3 એટલે શું કહેવાય ત્રીજી r ના ઘટકના સહઅવયવ a 3 1 a 3 2 અને a 3 3 a 3 1 તો a 3 1 આપણે સહઅવયવ કેટલો છે માઈનસ 12 આ આ પ્લસ ના આ પ્લસ એમ જ a 1 2 માઈનસ 3 હતા એમ જ મૂકી દે a 3 2 a 3 2 મેળવેલા છે કેટલા 22 પ્લસ ના પ્લસ એમ જ 1 3 5 હતા જ a કેપિટલ 3 3 એટલે 18 માઈનસ 12 ગુણ્યા 2 એટલે માઈનસ 24 પ્લસ માઈનસ માઈનસ 22 તરી 66 પ્લસ 18 5 90 66 માઈનસ 24 માઈનસ તો માઈનસ 90 અને આ પ્લસ 90 તો 90 માઈનસ 90 જવાબ 0 0 છે સાચું છે આના ઉપરથી જ ખબર પડી જવી જોઈએ આગળ નોંધ જોઈ એમાં 1 1 1 2 અને 1 3 એ પહેલી r ના ઘટક હતા કેપિટલ a 3 1 કેપિટલ a 3 2 અને કેપિટલ a 3 3 એ ત્રીજી r ના ઘટકના સહઅવયવ છે તો કોઈ r ના ઘટકને અન્ય r ના ઘટકના સહઅવયવ વડે ગુણીને ઉમેરી કારણ કે આ ગુણ્યા છે અન્ય r ના ઘટકના સહઅવયવ વડે ગુણીને ઉમેરતા મૂલ્ય શું મળે 0 મળે જોઈએ 4.4 ની અંદર ત્રીજો દાખલો 4.4 માં બીજી r ના ઘટકોના સહઅવયવનો ઉપયોગ કરીને બીજી r ના ઘટકોના સહઅવયવનો ઉપયોગ કરી અથવા તો સહઅવયવના ઉપયોગથી આપેલ નિશ્ચાયક પહેલી r માં 5 3 8 2 0 1 અને ત્રીજી r માં 1 2 3 આનું મૂલ્ય શોધો તો હવે શું શોધવાનું છે નિશ્ચાયકનું મૂલ્ય શોધો તો આનું મૂલ્ય તો તમને સીધું આવડે કે આ નિશ્ચાયકને સીધો છૂટું પાડી દો વિસ્તરણ કરી દો નિશ્ચાયકની કિંમત મળી જાય પણ અહીંયા આપણને પ્રશ્ન આવે કે બીજી r ના ઘટકના સહઅવયવનો ઉપયોગ કરીને વિસ્તરણ શોધો તો આપણે નોંધ જોઈ છે એમાં કે નિશ્ચાયકનું મૂલ્ય ક્યારે મળે છે આપણને કે જો અહીંયા બીજી r નો ઉપયોગ કરવો હોય તો બીજી r ના ઘટકો જે છે એને બીજી r ના ઘટકો ના સહ અવયવો મેળવવા પડે આપણને એ જ પ્રશ્ન પૂછ્યો છે કે બીજી r ના ઘટકોના સહ અવયવનો ઉપયોગ કરો તો બીજી r ના ઘટકના સહ અવયવનો ઉપયોગ કરીને નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું હોય તો નિશ્ચાયકનું મૂલ્ય ત્યારે જ મળે
કે જો બીજી હારના ઘટકોને બીજી હારના ઘટકોના જ સહવ્યવ વડે ગુણીને ઉમેરતા હોય તો તો પહેલા બે નો સહવ્યવ સહવ્યવ શોધવો હોય તો માઈનસ 1 ની બે કઈ હારમાં બીજી હારમાં કયા સ્તંભમાં પહેલા સ્તંભમાં તો માઈનસ 1 ની 2 1 ઘાત કેને ગુણાવવાની કે બે ના ઉપનિષ્ચાયક ને આ ઘાત ગુણાવે તો બે નો ઉપનિષ્ચાયક એટલે શું તો બે બીજી હાર છે એને દૂર કરો પહેલા સ્તંભને દૂર કરો તો આ ચાર ઘટક વધશે એમાંથી 3 * 3 એટલે 9 2 * 8 એટલે 16 માઈનસ 1 ની 3 ઘાત એટલે આ માઈનસ 9 - 16 એટલે માઈનસ 7 આ માઈનસ 1 આ માઈનસ 7 એટલે કે આ એનો સહવ્યવ થઈ ગયો પ્લસ 7 0 0 નો સહવ્યવ તો 0 ક્યાં છે તો આ ઘટકનો સહવ્યવ શોધવો હોય તો માઈનસ 1 0 ક્યાં છે બીજી હારમાં બીજા સ્તંભમાં બીજી હાર ને બીજા સ્તંભમાં તો 0 માં 0 ના સહવ્યવ માટે માઈનસ 1 ની બીજી હાર બીજો સ્તંભ અને 0 નો હવે ઉપનિષ્ચય બીજી હાર દૂર કરો બીજો સ્તંભ દૂર કરો તો 5 તરી 15 માઈનસ 1 * 8 એટલે 8 આ પ્લસ 1 થઈ જશે 15 - 8 એટલે 7 તો પ્લસ 7 મળશે 1 નો સહવ્યવ તો 1 નો સહવ્યવ એટલે સહવ્યવ શોધવા માઈનસ 1 ની i + j તો 1 કઈ હારમાં બીજી હારમાં કયા સ્તંભમાં ત્રીજા સ્તંભમાં 2 + 3 બીજી હાર ને ત્રીજો સ્તંભ દૂર કરો એટલે 5 2 10 એનો ઉપનિષ્ચાયક આવો હોય 5 2 10 - 3 1 3 માઈનસ 1 ની 5 ઘાત એટલે માઈનસ અને 10 - 3 એટલે માઈનસ 7 આપણે અહીંયા શોધવાનું હતું બીજી હારના ઘટકોનો સહવ્યવનો ઉપયોગ કરીને નિશ્ચાયકનું મૂલ્ય તેથી હવે બીજી હારના ઘટકોને તેના જ અનુરૂપ સહવ્યવ વડે ગુણીને સહઅવયવો વડે ગુણીને ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે આપણે નિશ્ચાયકનું મૂલ્ય જ જોઈએ છે તેથી બીજી હારના ઘટક એટલે a21 a22 અને a23 તો આ જે ઘટક છે એના જ સહઅવયવ એટલે કેપિટલ a21 આના જ સહવ્યવ એટલે કેપિટલ a22 અને આનો જ સહવ્યવ એટલે કેપિટલ a23 તો a21 એટલે 2 a22 એટલે 0 અને આ 1 તો 2 નો સહવ્યવ 0 નો સહવ્યવ અને 1 નો સહવ્યવ તો બીજી હારના ઘટકના સહવ્યવ મેળવી લઈએ તો 2 નો સહવ્યવ કેટલો હતો 7 0 નો સહવ્યવ કેટલો છે 7 1 નો સહવ્યવ કેટલો છે -7 1 નો સહવ્યવ -7 તો 7 દુ 14 પ્લસ 7 * 0 એટલે 0 -7 તો 14 -7 એટલે 7 મળ્યા એટલે કે નિશ્ચાયક આપેલ નિશ્ચાયકનું મૂલ્ય 7 છે આપણે અહીં ચકાસણી કરી જોઈએ કે આપેલ નિશ્ચાયક d કે ડેલ્ટા જે આપેલો છે એનું વિસ્તરણ કરી દઈએ તો 5 * પહેલી હારની સાપેક્ષ વિસ્તરણ કરો 5 આ સ્તંભ અને હાર દૂર કરો એટલે 0 -2 બીજો ઘટક માઈનસ હોય તો -3 આ હાર અને આ સ્તંભ દૂર કરો એટલે 3 2 6 -1 * 1 ત્રીજો ઘટક જે છે +8 તો +8 આ હાર અને આ સ્તંભ દૂર કરો એટલે 2 * 2 4 -0 તો અહીંયાથી 5 -2 એટલે આ -10 થશે 6 -1 એટલે 5 5 તરી 15 - થશે 8 4 32 તો આ -25 + 32 32 માંથી 25 જાય એટલે 7 તો d બરાબર એટલે કે આ નિશ્ચાયકનું મૂલ્ય 7 મળે છે તો આપણે આ નિશ્ચાયકનું મૂલ્ય સહવ્યવનો ઉપયોગ કરીને મેળવ્યું તો એ કેટલું મળે છે 7 મળે તો અહીંયાથી આપણે બીજી હારના ઘટકનો જ ઉપયોગ કરવાનો રકમમાં કીધું છે એટલે મૂલ્ય 7 આવે તો પ્રથમ હારના ઘટકના સહવ્યવનો ઉપયોગ કરીને 7 મૂલ્ય મેળવો તો 5 3 ને 8 ના સહવ્યવ મેળવી લેવાય
5 ને 5 ના સહવ્યવ સાથે 3 ને 3 ના સહવ્યવ સાથે અને 8 ને 8 ના સહવ્યવ સાથે ગુણાવીને ઉમેરો તો એ જવાબ 7000. એ જ રીતે 1 ના સહવ્યવ 1 ને 1 ના સહવ્યવ 2 ને 2 ના સહવ્યવ 3 ને 3 ના સહવ્યવ સાથે ગુણીને ઉમેરો જવાબ 7000. સ્તંભ માટે પણ એવી જ રીતે લખી